બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓ માટે આજે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ધાનેરા શહેરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થઈ છે, જેમાં મહત્વના ત્રણ વિષયો સાથે પહેલા 150 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો શિક્ષણને લઈ પછાત માનવામાં આવતો હતો. છેલ્લા 20 વર્ષની સમયની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાનું શિક્ષણ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા સુધી જ સીમિત હતું, જેના કારણે ધાનેરાના યુવાનો સરકારી નોકરી સુધી પહોંચી શકતા ન હતા. પરંતુ હવે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો શિક્ષણ માટે વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભેલા નજરે પડતા હોય છે, જે વાત ધાનેરા પંથક માટે ખૂબ મહત્વની ગણી શકાય. આજે ધાનેરા શહેર તેમજ ગામડામાંથી આવતા બાળકોને વધુ એક કોલેજની ભેટ મળી છે, જેમાં આજે ધાનેરા ખાતે સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. જો કે વાત કરવામાં આવે તો ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલની તો તેઓનું જીવન શિક્ષણ નજીક રહ્યું છે. નથાભાઈ પટેલ ભૂતકાળમાં શિક્ષક તરીકેની ફરજ નિભાવી ચૂક્યા છે, જેથી ધાનેરા તાલુકાને ક્યારે અને કેવા પ્રકારના શિક્ષણની જરૂરિયાત છે તે નથાભાઈ નજીકથી જાણે છે. ધાનેરા તાલુકામાં વર્ષ 2004માં કોલેજ શરૂ કરનાર નથાભાઈ પટેલ હતા, જેના થકી ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કરી હાલના સમયે સરકારી નોકરી સહિત પોતાના જીવનમાં પ્રગતિ કરી રહ્યા છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સંબોધન કરતા નથાભાઈ પટેલે શિક્ષણ એ વિકાસનો ભાગ હોવાનું જણાવી વર્ષ 2004માં શરૂ કરેલ કોલેજની યાદોને વિદ્યાર્થીઓ સાથે વાગોળી હતી. પણ છતાં કુદરતની કંઈક હશે, સંકેત હશે, અને કુદરતના સંકેતને કારણે આપણે આ કોલેજ મેળવી શક્યા છીએ. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. એની પ્રજા, એના આ વિસ્તારની લોકો ખૂબ જ કોલેજનો લાભ લે અને ખૂબ જીવનમાં પોતાની પ્રગતિ કરે અને ખૂબ જ આગળ વધે. મારે એક જ દાખલો આપવાનો કે 2003-04માં જે અમે કોલેજ લઈ અને ત્યાં ગ્રામીણવાસમાં કે ખાનગી વાસની અંદર અમે ચાલુ કરી હતી અને પહેલી બેચ હતી. એક હું દાખલો આપું છું, એ બેચ હતી, એ બેચમાંથી જે જતા જતા 2-2 વર્ષની ઘેર બેઠેલા હતા વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ 2-3 વિદ્યાર્થીઓ એવા થયા કે જે પીએસઆઈ થઈ ગયા. એટલે વિચારધારાથી એ પીએસઆઈ થયા પછી અત્યારે રાજકીય રીતે અમે જોડાયેલા છે. રાજકીય રીતે એમને મદદ કરવા માટે અમે વાત કરી કે સાહેબ અમારે તમને મદદ કરવી છે. એથી વિચારધારા જુદી હતી, મનમાં કહ્યું કે ભાઈ તારી વિચારધારા જુદી છે, તું મને મદદ કરવાની ભાવના કેમ કરે છે? તેને મને એક જ શબ્દ મને વાપરો કે સાહેબ તમે કોલેજ ન લાવી હોત તો ગ્રેજ્યુએટ ન થયો હોત, અને હું ગ્રેજ્યુએટ ન થયો હોત તો આજ પીએસઆઈ ન થયો હોત. ગામડાઓમાંથી આવતા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુશ્કેલી ના પડે તે માટે આજે ધાનેરા થરાદ રોડ પર સૂર્યોદય કોલેજની શરૂઆત કરાઈ છે. ખાસ કરીને સૂર્યોદય કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી આગામી ભવિષ્યમાં સારી સરકારી કે ખાનગી નોકરી મળી રહે તે માટે મહત્વના ભૂગોળ, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેય વિષય સાથે અભ્યાસ આપનારી ઉત્તર ગુજરાતની પ્રથમ કોલેજ સૂર્યોદય કોલેજને માનવામાં આવે છે. પ્રથમ વર્ષમાં કુલ 150 વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીનીઓની સંખ્યા 50% જોવા મળી છે. સૂર્યોદય કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ સાથે એસઆઈનો કોર્સ પણ હોવાના લીધે ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓને પોતાનું ભાવિ ઉજ્જવળ કરવા માટે ઘર બેઠા સુવિધા મળતા વિદ્યાર્થીઓએ આનંદ સાથે પ્રવેશ મેળવ્યો છે. વિદ્યાર્થીનીઓને તમામ સુવિધા સાથે કોલેજની અદ્યતન મકાન મળતા તેમણે પોતાની ખુશી બીકે ન્યૂઝ ચેનલના કેમેરા સમક્ષ રજૂ કરી હતી. આજે સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોલેજ ચાલુ થઈ એ અમારા માટે સારી વાત કહેવાય. એ મેં અહીં બધા કરતાં વધારે છોકરીની સંખ્યા એ ત્યાં હતી ધાનેરામાં બીજી કોલેજ, પણ ત્યાં સંખ્યાના લીધે એની બીજી પ્રોબ્લમના કારણે અહીં સારું છે. આપણા નથાભાઈ એમએલએ સરે સ્ટાર્ટ કરી તો સારું જ અમારા માટે. આજે નવો દિવસ છે, ઓપનિંગ કરી સરે, સારું કહેવાય અમારા માટે. આજે ખૂબ આનંદની વાત. કેવી વ્યવસ્થા છે? એકદમ સારી, છોકરીઓ માટે બિલ્ડિંગ બીજું બધું સારું, બેન્ચો બીજી. એ મેન વિષય ત્યાં તો ત્રણ જ હતા, અહીં અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન છે.